પાદરામાં સતત પાંચમા દિવસે દબાણ શાખાએ સપાટો બોલાવ્યો હતો, જેમાં ફૂલબાગ વિસ્તારના લારી ગલ્લા ધારકોએ દબાણની કામગીરી અટકાવી હોબાળો મચાવ્યો હતો. ઉપરાંત વૈકલ્પિક વ્યવસ્થા સહિત અન્ય વિસ્તારમાં દબાણો દૂર કરવાની માંગ પણ કરી હતી. પાદરા નગરપાલિકા દ્વારા છેલ્લા 5 દિવસથી પાદરાના મુખ્ય તમામ વિસ્તારોના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં નવા ST ડેપોથી માર્કેટ 4 રસ્તા અને તાજપુરા રોડના દબાણો દૂર કરાયા હતા. આજે સવારે પાદરાના ફૂલબાગથી પાણીની ટાંકી વિસ્તારના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જ્યારે ત્યાં જ પાદરાના સામાજિક કાર્યકર રાજુ રામી અને આ વિસ્તારના લારી ગલ્લાવાળા તેમજ દુકાનદારો અને રહીશોએ ભારે હોબાળો મચાવીને દબાણ હટાવવાની કામગીરીને અટકાવી JCB મશીન પર જ બેસી જઈને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. એક સમયે ભારે હોબાળો થતાં વિસ્તારમાં વાતાવરણ તંગ બન્યું હતું. ઘટનાની જાણ થતાં પાદરા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મામલો થાળે પડ્યો હતો, ત્યારે વિસ્તારના વેપારીઓએ પાદરા શહેરમાં વિસ્તારના તમામ દબાણો દૂર કરવાની માંગણી કરી હતી. પરમ દિવસે પણ એ સ્ટેટમેન્ટ આપ્યું છે કે અત્યારે 20-20 વર્ષથી જે દબાણો બનેલા છે, નગર સેવકોએ બનાવેલી છે, 1600 દુકાનો, ધારાસભ્યનો એક એક્શન પ્લાન કોમ્પ્લેક્સ છે. આ 2008નો એક એક્શન પ્લાન હતો કે ચકડામાંથી પેસીને વરવાણમાંથી ચોખી બજારથી દબાણ હટાવવું. એ દબાણો બજારનો દબાણ યથાવત છે, એટલે ખાલી લારી ગલ્લા પૂરતી જાય કેમ? વાલા દવલાની મીટી કેમ થઈ રહી છે? તોડો તો બધાનું તોડો. ત્યાં તો એ લોકો લાખો પર કરોડો પતી જાય. અમે તો ફૂટપાથ દઈને ધંધો કરવા નાના માણસો છીએ. તકલીફ થાય છે એ દબાણો હતા. જ્યારે સામાજિક કાર્યકર દ્વારા તાજપુરા રોડ પાસે કોર્પોરેટરની ગેરકાયદેસર દુકાનો અને વિસ્તારની દુકાનો દબાણોમાં હોવાથી તોડવાની માંગ કરી હતી, જ્યારે લારી ગલ્લાવાળાને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરાઈ હતી. મારું તેજસ્વી હરિસિંહ ગોહિલ. ફૂલબાગે મારી દુકાન હતી, અત્યારે તૂટી ગઈ છે. અત્યારે બધા ધંધા લારી ગલ્લાવાળા ધંધા વગરના થઈ ગયા છે, તો આ દબાણ હટ્યું છે, તો પાદરાનું તમામ દબાણ હટવું જોઈએ. પાદરા વિસ્તારમાં હજુ પણ જે વિસ્તારોમાં દબાણો છે, જે દબાણો હટાવવાની ઝુંબેશ ચાલુ રહેશે, તેમજ 300 ઉપરાંત કાચા પાકા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું અને જ્યાં સુધી દબાણો દૂર નહીં થાય ત્યાં સુધી ઝુંબેશ ચાલુ રહેશે તેમ પાલિકા ચીફ ઓફિસરે જણાવ્યું હતું. હાલમાં પાદરાની અંદર જે નગરપાલિકાના ટીમ દ્વારા જે દબાણો દૂર કરવામાં આવી રહેલા છે, તે દબાણો પાદરાની અંદર ગામતંડ કી અન્ય જગ્યાએ ત્યાં સુધી દબાણો નહીં હટે ત્યાં સુધી આ ઝુંબે ચાલુ રહેશે. પાદરાની અંદર બહારના જે દબાણો હાલ દૂરમાં ચાલુ રહ્યા છે અને ગામતંડના જે દબાણો જે છે, કે જૂના પાણી ટાંકીથી ટાવર રોડ થઈ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સુધી અને રેલવે સ્ટેશન સુધી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરથી ક્રિસ્ટલ કોમ્પ્લેક્સ સુધી અને ગાંધી બજારથી નવાપુરા 4 રસ્તા સુધીના જે રસ્તા ઉપરના જે દબાણો છે એ અમારે દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવનાર છે. અત્યાર સુધી 4 દિવસમાં કેટલા દબાણો દૂર કરવામાં આવે છે? અત્યાર સુધી આશરે 325-335 સુધી દબાણો દૂર કરવામાં આવેલા છે. અને હવે પછી જે જગ્યા ખુલ્લા કર્યા ST ડેપોથી ફૂલબાગ સુધીનું, એ જગ્યાનું શું કરશે? એ જગ્યા માટે જે ખુલ્લી થયેલી જગ્યા છે એમાં અમારે નગરપાલિકાને બોડી જોડે અમારે ચર્ચા થઈ છે. એમાં અમે ફેન્સિંગ કરવાનું આયોજન ગોઠવી રહેલા છે. એમાં PWD જોડે અમે પરામર્શ કર્યા બાદ આયોજન કરવામાં આવશે. બીજી તરફ પાદરાના ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર પણ વૈકલ્પિક વ્યવસ્થાની માંગ સાથે અને આગામી તહેવારોમાં નાના ધંધાવાળાને મુશ્કેલી ન પડે તે માટે પાલિકામાં રજૂઆત કરવા પહોંચ્યા હતા. આજે પાદરા નગરપાલિકાની અંદર હાલમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે અને દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, વિકાસ થવો જોઈએ અને અમે વિકાસની સાથે હર હંમેશા હોઈએ, પરંતુ કોઈના વિનાશના ભોગે વિકાસ થાય એ કોઈ કાળે ચાલે નહીં. કાં તો નગરપાલિકાની ટીમ હોય, ચીફ ઓફિસર, આ બધા વતી એક રજૂઆત હતી કે જ્યારે આ દબાણો દૂર થઈ ગયા છે એ પણ લોકોએ સહકાર જે તે વખતે આપ્યો હતો અને આપ સૌ મીડિયા મિત્રોએ પણ તે દિવસ દર્શાવ્યું હતું કે સ્વયં લોકો સહકાર આપી રહ્યા છે, પણ તેમ છતાં અંદર જે આગળની વાત હતી કે આગળનું લોકોએ સ્વયં હટાવ્યું, તેમ છતાં પણ સદંતર હટાવી દેવામાં આવ્યું છે. એની સામે અત્યારે બધાની રજૂઆત હતી કે આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યા છે,
તો એના માટે કંઈક વૈકલ્પિક વ્યવસ્થા હોય, અમે વિકાસની સાથે છે, પણ કોઈ એવી વૈકલ્પિક વ્યવસ્થા હોય જેનાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની રોજીરોટી છીનવાય ના. જેવી રીતે આપ જાણો છો કે ગેરકાયદેસર દબાણો બાંધકામ થઈ ગયું હોય ત્યારે બિલ્ડરોને ઇમ્પેક્ટ ફી આપીને, બિલ્ડરો પાસે ઇમ્પેક્ટ ફી લઈને જ્યારે એ કાયદેસરનું કરી દેવામાં આવે છે, તો અમારી આ ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજા કે જેઓને કેમ વૈકલ્પિક વ્યવસ્થા કેમ ના આપવામાં આવે? બાબુ, આપણે શું માંગ્યું હતું? અત્યારે આ બધાની રજૂઆત એવી હતી કે આગામી દિવસોમાં તહેવાર આવી રહ્યા છે, તો હમણાં જે દબાણો દૂર થયા છે એ પણ સહકારમાં જ હતા, જે દુકાનદારો છે એ પણ સહકારમાં હતા એ લોકો સાથે, કે અમે આગળ જે ટ્રાફિકને નર્ચર રૂપ છે એ તમામ દબામ હટાવી લઈએ છીએ અને અમે પાછળ જતા રહીએ છીએ, એ લોકોએ પણ સહકાર આપ્યો હતો. પણ ટોટલ જે પાછળ એ લોકો ગયા તો પણ ત્યાંથી પણ એમને હટાવી દેવામાં આવ્યા છે. એટલા માટે ફક્ત એમની એક એવી માગણી છે કે આગામી દિવસોમાં તહેવાર આવી રહ્યા છે, તો એવી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે કે જેનાથી એમનો ધંધો રોજગાર સચવાઈ રહે. અચ્છા, તો નહીં તો પછી એવું થાય કે કાયમી ધોરણે કોઈક જો બીજી એવી કોઈ જગ્યા હોય ત્યાં એમને ઊભું રહેવા દેવામાં આવે, તો એ પોતાનો ધંધો રોજગાર સરાવી શકે, પોતાનું ગુજરાન ચલાવી શકે. આ એક એમની માગણી હતી અને એમની માગણીને આજે અહીંયા નગરપાલિકા ટીમ સામેની રજૂઆત કરી છે આ લોકો સાથે, અને નગરપાલિકા દ્વારા પણ આગામી સમયમાં કીધું છે કે અત્યારે તો હાલ જે આદેશ આવ્યો છે એ પ્રમાણે કામગીરી ચાલી રહી છે, પણ નજીકના સમયમાં જો કોઈ બીજી ગાઈડલાઈન આવશે તો તે દિશામાં ચોક્કસ કામ કરીશ. જ્યારે પાદરાના કેટલાક વિસ્તારોનો દબાણ દૂર કરવામાં આવ્યા છે, ત્યારે પાદરાના અન્ય વિસ્તારોનો દબાણ દૂર ક્યારે કરશે પાલિકા, એ તો હાલ જોવું રહ્યું.